ભદ્રકાળી મંદિર પર છો આપ, ત્યાં અત્યારે હાલ કેવા પ્રકારનો માહોલ છે? મંદિરમાં દર્શનમાં ફેરફાર જે કરવામાં આવ્યો છે સમયમાં, તેને લઈને પૂરી વિગતો. અત્યારે અમે ભદ્રકાળી મંદિર ઉભા છીએ, એના દ્રશ્યો પણ હું આપને બતાવીશ. અહીં વહેલી સવારથી જ જે આરતી થવાની હોય છે તે પણ નથી થઈ અને બીજી કોઈ પણ પૂજા વિધિ હોય તે નથી થઈ. એના દ્રશ્યો જોશો તો આપને ખ્યાલ આવશે કે ભદ્રકાળી મંદિર છે તે બિલકુલ બંધ જ છે અને મંદિરની બહાર તાળા મારી દેવામાં આવ્યા છે. સાથે જ બહાર એક બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે, સૂચના લગાવવામાં આવી છે કે ગ્રહણ હોવાના કારણે આજે મંદિર છે તે બપોર સુધી બંધ રહેશે, દર્શન છે તે બંધ રહેશે. ઘણા બધા ભક્તો છે અને તેની સાથે પણ અમે જોયું કે તે લોકો અહીં આવતા હતા અને અહીંથી જ બહારથી જ દર્શન કરીને જતા રહેતા હતા, કારણ કે મંદિર છે તે બંધ હતું. ઘણા લોકોને ખ્યાલ નહોતો, પરંતુ આ લોકોએ મંદિરના જે પણ જે સંચાલકો છે તે લોકોએ બહારથી નોટિસ પણ રાખી છે, જેથી કરીને અહીં આવનારા જે દર્શનાર્થી હોય તેમને ખ્યાલ આવે. આપણી સાથે કેટલાક લોકો જોડ્યા છે, તેમની સાથે વાત કરીએ. આપ જણાવો, મંદિર કેટલા સમય સુધી બંધ રહેશે અને આપનો જે વ્યવસાય છે તેમના પર શું અસર પડશે? મંદિર હમણાં કાલ સાંજે 9 વાગ્યાથી બંધ છે અને હમણાં બપોરે 2 વાગ્યા ખુલશે. 1.5 વાગ્યાની આરતી છે, આરતી બસશે, પછી ખુલવાનું ચાલુ થઈ જશે મંદિર અંદર ધોઈને સાફ સફાઈ કરીને. ઓકે, આપણી સાથે બીજા એક દર્શનાર્થી છે, તેમના સાથે પણ વાત કરીએ. આપ જણાવો, આપ કેટલા સમયથી દર્શન કરવા માટે આવતા હોવ છો અને આજે ગ્રહણના કારણે શું પરિસ્થિતિ છે? હું છેલ્લા નાનપણથી જ મારા મંદિરની અંદર હું આવું છું અને આજે ગ્રહણ હોવાના હિસાબથી સો મંદિર બંધ છે અને 12 વાગે મંદિર ખુલશે, 1.5 વાગ્યાની આરતીનો ટાઈમ છે. ઓકે, તો ઘણા બધા એવા દર્શનાર્થીઓ પણ છે કે જેઓ વર્ષોથી અહીં દર્શન કરવા આવતા હોય છે અને આજે મંદિર જે બંધ છે તેને કારણે વહેલી સવારે આવીને બહારથી જ માતાજીને મસ્તક નવાવીને જતા રહ્યા છે, કારણ કે ગ્રહણના કારણે જે મંદિર છે તે બપોરે ખુલવાનું છે.